આજે વિશ્વ આદિવાસી દિવસ પર આદિવાસી તાલુકા વસવાટ કરતા આદિવાસી સમાજના આગેવાનો અને યુવાનોએ પોતાના વિશેષ અધિકારની માંગને બુલંદ કરી સરકાર સુધી પોતાની રજૂઆત પહોંચાડવા માટે આવેદનપત્ર આપ્યું હતું. આજે ધાનેરા શહેરી વિસ્તારમાં આવેલ પૌરાણિક ગણપતિના મંદિરે આદિવાસી સમાજના આગેવાનો અને યુવાનો ભેગા થયા હતા. આદિવાસી સમાજ માટે આજનો દિવસ અતિ મહત્વનો કહેવાય. આજના 9 ઓગસ્ટના દિવસને આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ તરીકે નક્કી કરાયો હતો. ભારત દેશના ભૂતકાળના ઇતિહાસમાં આદિવાસી સમાજની ખુમારી અને પ્રામાણિકતા સુવર્ણ અક્ષરે લખાયેલી છે. ભારત દેશની લડાઈમાં શહીદ થનારા જો કોઈ વધારે હોય તો તે આદિવાસી સમુદાયના સમાજ હતો, જેથી આજનો દિવસ આદિવાસી સમાજને સમર્પિત કરવામાં આવ્યો હતો. આદિવાસી સમાજના આગેવાનો અને યુવાનો દ્વારા આજના દિવસે મહાન ક્રાંતિકારી બિરસા મુંડાને પુષ્પાંજલિ અર્પણ કરી આદિવાસી દિવસની ઉજવણી કરાઈ હતી. શરૂઆતમાં ધાનેરા નગરપાલિકા કચેરી ખાતે આદિવાસી સમાજના આગેવાનો પહોંચી ધાનેરા શહેરી વિસ્તારમાં બિરસા મુંડાની પ્રતિમા મૂકવા માટે રજૂઆત કરી હતી, તેમજ સમાજના યુવાનો માટે આદિવાસી સમાજની છાત્રાલય બનાવી આપવા માટે ફરજ પરના અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. વિશ્વ આદિવાસી દિવસ પર ધાનેરા મામલતદારને 20 મુદ્દાઓ સાથે માંગણી કરતું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં શિક્ષણ, રોજગારી, આરોગ્ય સહિત આદિવાસી સમાજને મળતા લાભોની માંગ કરાઈ હતી. ધાનેરા તાલુકાના આદિવાસી સમાજના પરિવારો ખેતી તેમજ પશુપાલનના વ્યવસાય સાથે પગભર બને તે માટે બેંક તરફથી લોન સહાય મળે તેવી માંગ પણ આજે કરાઈ હતી. આજરોજ 9 ઓગસ્ટ નિમિત્તે અમે ધાનેરા મુકામે ધાનેરા શહેરી વિસ્તાર તેમજ ગ્રામીણ વિસ્તારના આદિવાસીઓ ભેગા મળી અને આદિવાસી સમાજના જૂના પ્રશ્નો એને હલ કરવા માટે અમે અહીંયા આજે આવેદનપત્ર બનાવ્યું છે. આવેદનપત્ર 21 મુદ્દાઓ છે જે અમે સરકાર સુધી પહોંચાડવા માગીએ છીએ અને આવેદનપત્ર આપી અને સરકાર તે અમારી રજૂઆતને ધ્યાને લેશે તેવો પણ અમે વિશ્વાસ રાખીએ છીએ. આજ રોજ અમારે 9 ઓગસ્ટ એટલે આદિવાસીઓને દિવાળી જેવો અમે તહેવાર ઉજવીએ છીએ. અચ્છા, નગરપાલિકા મામલતદાર 2 આવેદન છે, કયા કયા મુદ્દા છે? નગરપાલિકામાં અમે આપ્યા છે 501-504 નંબરની સર્વેનાર નંબરવાળી જમીન છે, તેમાં અમે હોસ્ટેલ અને શાળાની માગણી માટે અમે એમને આવેદન આપ્યું છે. બીજું અમારા સ્મશાન ભૂમિ માટે નિયમ કરવા માટે એમને પણ આવેદન આપ્યું છે અને અહીંયા નગરપાલિકામાં બિરસા મુંડાનું સ્ટેચ્યુ બનાવવા માટે એનું આવેદન આપેલું છે અને અહીંયા પ્રાંત ઓફિસે અમે પ્રાંતમાં કલેક્ટર સાહેબને અહીંયા 21 મુદ્દાના કાર્યક્રમનું આવેદન આપેલું છે. એમાં અમારું શિક્ષણનો છે, છાત્રાલયનો છે અને અહીંયા ધાનેરા તાલુકામાં અમને બેંકો કોઈ પણ પ્રકારની લોન નથી આપતી કે ધિરાણ નથી આપતી, તેના માટે અમે અનેક પ્રકારના મુદ્દાઓ સરકારને રજૂઆત કરી છે.